नमस्कार विद्यार्थी मित्रों, श्री नीलराज शैक्षणिक संकुल नी यूट्यूब चैनल में हूँ आपनो हार्दिक स्वागत करू छू। आज आप धोरण 11 नामाना मूल तत्वों प्रथम चैप्टर विषय अभ्यास करीशु। तो चालो जोईए नामाना मूल तत्वों प्रथम चैप्टर। नामाना मूल तत्वो विषय सौ प्रथम आपणे अनुक्रमणिका जोईए। प्रथम चेप्टर छे हिसाबी पद्धति अने पारिभाषिक शब्दों। बीजू चेप्टर छे व्यवहारोनी द्वि असर अने खाताना प्रकार। त्रीजु चेप्टर छे वस्तु अने सेवाओ कर एनो परिचय मेळवानो रहेशे। चौथु चेप्टर छे आम नोंध। पांचमु चेप्टर आवशे हिसाबी समीकरण अने धंधाना व्यवहारो। छठू चेप्टर छे पेटा नोंधो। सातमू चेप्टर छे रोकड़मेळ अने तेना प्रकारो। आठमू चेप्टर छे खास आम नोंध। नवमू चेप्टर छे खाता वही खतवणी। दसमू चेप्टर छे काचू सरवयू अने अग्यारमू चेप्टर छे बैंक सिलक मेळ। तो आपणे धोरण 11 नी अंदर प्रथम भागमां 11 चेप्टरनो अभ्यास करवानो छे। बाकीना चेप्टरनो अभ्यास બીજા ભાગમાં કરીશું। તો ચાલો આજે આપણે પ્રથમ ચેપ્ટર જોઈએ। પ્રથમ ચેપ્ટર હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। આ ચેપ્ટરની અંદર આપણે પ્રસ્તાવના, હિસાબી પદ્ધતિ, હિસાબી પદ્ધતિના લક્ષણો, હિસાબી પદ્ધતિના હેતુઓ, હિસાબી પદ્ધતિના ફાયદા, મર્યાદા ના ગુણાત્મક લક્ષણો, હિસાબી પદ્ધતિના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત, હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો, પદ્ધતિના પ્રકારો અને હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ, આટલાય વસ્તુનો અભ્યાસ કરશું। તો ચાલો આજે આપણે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોની પ્રસ્તાવના જોઈએ। બ્રહ્માંડમાં માનવી પોતાનું અલગ અને વિશેષ અસ્તિત્વ ધરાવે છે। માનવી બુદ્ધિશાળી પ્રાણી છે। માનવીની જીવનશૈલી જુદા પ્રકારની છે, એટલે કે આ બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવો વસવાટ કરે છે તેમાં માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે। માનવીની જીવનશૈલી જુદા પ્રકારની છે। તેની જીવનશૈલી સામાજિક, ધાર્મિક, આર્થિક જેવી જરૂરિયાતો સાથે સંબંધ ધરાવે છે। આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે તેણે અન્ય માનવીની મદદ લેવી પડે અને અન્ય માનવીની મદદ કરવી પડે છે। દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાનું અલગ અસ્તિત્વ, કૌશલ્ય અને મર્યાદા, કૌશલ્ય એટલે કે કોઈ પણ બાબતમાં તે નિપુણ હોય છે, બીજા કરતા એ બાબતમાં તેને વધારે જ્ઞાન હોય છે, મર્યાદાઓ ધરાવે છે। વ્યક્તિગત કૌશલ્યની સમાજમાં ફેરબદલી કરવામાં આવે છે, એટલે કે એક વ્યક્તિ પાસે જે કૌશલ્ય હોય તે બીજા વ્યક્તિને તેના બદલામાં આપે છે। દરેક વ્યક્તિ પોતાના કૌશલ્યનો અન્યને લાભ આપે છે, પોતાની મર્યાદાઓને કારણે અન્યના કૌશલ્યનો લાભ લે છે। કોઈ પણ એક વ્યક્તિ બધા કાર્યમાં નિપુણ હોઈ શકે તે શક્ય નથી, એટલા માટે તે અન્યના કૌશલ્યનો લાભ લે છે। આ રીતે માનવી પોતાની જરૂરિયાત પૂર્ણ કરે છે। જ્યારે નાણાંનો માધ્યમ તરીકે અસ્તિત્વ ન હતું, એટલે કે નાણું અસ્તિત્વમાં ન હતું, એટલે કે રૂપિયા અસ્તિત્વમાં ન હતા, ત્યારે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ, જેને બાર્ટર ઇકોનોમી અથવા બાર્ટર સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, પ્રવર્તમાન એટલે કે ત્યારે બાર્ટર સિસ્ટમ હતી। આ પદ્ધતિમાં વસ્તુના બદલામાં વસ્તુ અથવા વસ્તુના બદલામાં સેવા આપવામાં આવે, એટલે કે વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થતો ન હતો। આપણે એક ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે ખેડૂત પાસે અનાજ અને તેને કાપડની જરૂર છે, અને જેની પાસે કાપડ છે તેને અનાજની જરૂર છે। શું થશે કે ખેડૂત અનાજ આપશે અને કાપડ મેળવશે, સામે કાપડનો વેપારી કાપડ આપશે અને અનાજ મેળવશે। આ બંને વ્યવહારમાં ક્યાંય નાણાકીય લેવડ દેવડ થશે નહીં। આ કિસ્સામાં બંને પક્ષકારો વસ્તુઓની ફેરબદલી કરીને પોતાની જરૂરિયાત પૂર્ણ કરતા હતા। આ બદલા પદ્ધતિમાં વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાની ખરીદી થતી હતી, બદલા પદ્ધતિ, જેને બાર્ટર સિસ્ટમ તરીકે ઓળખાય તેવી અર્થવ્યવસ્થા વ્યવહારિક સમસ્યાઓ ધરાવતી હતી। બદલા પદ્ધતિની મર્યાદાઓમાંથી ફેરબદલીના એક એવા માધ્યમની જરૂરિયાત ઊભી થઈ જે સર્વેને સ્વીકાર્ય હોય।
અહીં હવે આપણે સમજવું જોઈએ કે આપણે અહીંયા ઉદાહરણ જોયું કે ખેડૂત પાસે અનાજ છે અને તેને કાપડની જરૂર છે, અને કાપડના વેપારી પાસે કાપડ છે તેને અનાજની જરૂર છે. પરંતુ અહીં ખેડૂત પાસે રહેલું અનાજ અને કાપડના વેપારી પાસે રહેલા કાપડ આ બંનેનું મૂલ્યાંકન કઈ રીતે કરવું? દાખલા તરીકે કેટલા કિલો ઘઉંની સામે કેટલા મીટર કાપડ આપવું, અથવા કેટલા મીટર કાપડની સામે કેટલા કિલોગ્રામ ઘઉં આપવા? આ માટે કોઈ સર્વસ્વીકૃત એટલે કે બધે જ સ્વીકાર્ય હોય એવું કોઈ માધ્યમ ન હતું, જે બાર્ટર સિસ્ટમ એટલે કે સાટા પદ્ધતિની મોટામાં મોટી મર્યાદા હતી. પ્રવર્તમાન સમયમાં વસ્તુ ખરીદવા કે સેવા પ્રાપ્ત કરવા ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કોઈ વ્યક્તિને અનાજની જરૂર છે તો એક કિલો અનાજના જે કાંઈ પૈસા થતા હોય તે રૂપિયા આપી દે અને અનાજ મેળવી લે, એટલે કે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. આ વર્તમાન સમયમાં નાણાંમાં સિક્કાઓ એટલે કે ચલણી નાણાં જેને કહેવાય પેપર ચલણ, અને તાજેતરમાં પ્લાસ્ટિક ચલણ. અહીં પ્લાસ્ટિક ચલણનો મતલબ એવો થશે કે જે એટીએમ કાર્ડ છે અથવા ઈ પેમેન્ટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે, જે અર્થવ્યવસ્થામાં નાણાંના માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. તેને નાણાકીય અર્થવ્યવસ્થા એટલે કે મોનેટરી ઇકોનોમી તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવસ્થામાં વસ્તુ વેચીને નાણાં પ્રાપ્ત કરવામાં આવે છે અને પ્રાપ્ત થયેલા નાણાંમાંથી વસ્તુ ખરીદવામાં આવે છે. તેથી એવું કહી શકાય કે વસ્તુ નાણાં ખરીદે છે અને નાણાં વસ્તુ ખરીદે છે. આમ માનવી પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે વર્તમાન સમયમાં નાણાંનો ઉપયોગ કરે છે. આ નાણું સામાન્ય રીતે તમામ પક્ષકારોને સ્વીકૃત હોય છે, એટલે કે અહીં સ્વીકૃતિના ગુણધર્મને કારણે વ્યવહાર થાય છે. કોઈ પણ જગ્યાએ નાણાંનું જે મૂલ્ય છે તે સમાન જ હોય છે. દાખલા તરીકે તમે કોઈ એક રાજ્યમાં જાઓ તો ત્યાં જે નાણું છે તેનું મૂલ્ય 500 રૂપિયા હોય તો અન્ય રાજ્યમાં પણ તેનું મૂલ્ય 500 જ રૂપિયા હોય છે. માત્ર ફેર ત્યાં આવે છે કે જ્યારે નાણાંનો વહીવટ દેશથી બહાર થાય છે, એટલે કે બીજા ચલણમાં થાય છે. દાખલા તરીકે રૂપિયાનો વ્યવહાર ડોલરમાં, ડોલરનો વ્યવહાર પાઉન્ડમાં, પાઉન્ડનો વ્યવહાર યુરોમાં. ત્યાં જ્યારે વ્યવહારો નાણાંના માધ્યમથી થતા હોય તેને આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે. નાણાંના મૂળ તત્વની અંતર્ગત એક વસ્તુ અગત્યની આવી છે, આર્થિક વ્યવહાર. જે કંઈ પણ નાણાંનો માધ્યમ જ્યાં નાણાં આવશે ત્યાં તેને આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવશે. નાણા માધ્યમની ગેરહાજરીમાં પણ વ્યવહારો થતા હતા, તે વ્યવહારો બદલા પદ્ધતિ ઉપર આધારિત હતા. નાણા માધ્યમની મદદથી થતા વ્યવહારોને નાણાકીય વ્યવહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યવહારો એટલે કે સાટા પદ્ધતિ કે નાણાકીય અર્થવ્યવસ્થાના હોય પણ તેના હિસાબો રાખવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે આજે કોઈ પણ એક વેપારી વ્યક્તિએ કોઈ પણ સાથે અન્ય સાથે કોઈ પણ નાણાકીય વ્યવહાર કર્યો તો આ વ્યવહારો યાદ રાખવા માટે જ્યારે ભવિષ્યમાં આપણે તેની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ વ્યવહાર આપણી પાસે હોય તેના માટે હિસાબો રાખવા અંગેની વ્યવસ્થાનો ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. સમાજની સામાજિક અને આર્થિક જરૂરિયાતો સમય અને જરૂરિયાત પ્રમાણે બદલાય છે. કાયદો, મેડિકલ, ઇજનેરી, વિજ્ઞાન જેવા વિષયોની જેમ હિસાબી પદ્ધતિનો જન્મ સમાજની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓના મદદરૂપ થવા માટે થયો છે. જૂના સમય હિસાબી પદ્ધતિ એક યા બીજા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી હતી. ભારતના સમર્થક ઇતિહાસકારો ચાણક્યના અર્થશાસ્ત્રોનો ઉલ્લેખ કરી હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ સમજાવે છે. પશ્ચિમના સમર્થક ઇતિહાસકારો આ અંગેનું શ્રેય ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસીઓલીને આપે છે. લ્યુકા પેસીઓલી હિસાબી પદ્ધતિના ઉદ્ભવ અંગે વિવિધ મંતવ્યો છે, પણ તેના ઉપયોગ અને મહત્વ માટે સમગ્ર વિશ્વમાં સમાન અભિપ્રાયો છે. ઔદ્યોગિક ક્રાંતિ અને ધંધાના વેપારના વિસ્તરણને કારણે દિવસે ને દિવસે હિસાબી પદ્ધતિનો ઉપયોગ અને મહત્વ વધતું જાય છે. હિસાબી પદ્ધતિની જાણકારી પ્રાપ્ત કરતા પહેલા હિસાબી અંગેની પ્રારંભિક માહિતી મેળવવી. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે છે તે નાણાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટ વિષયનું બેઝિક વસ્તુ આપણે જોઈ. હિસાબો એટલે સામાન્ય ભાષામાં આવક જાવક તેમજ ઉપજ ખર્ચ અંગેની નોંધ. જો હિસાબ એટલે શું કે સામાન્ય ભાષામાં આપણે કહીએ કે જે કંઈ આવક થઈ અને જે કાંઈ જાવક થઈ તેમજ જે કાંઈ આપણું ઉપજ આવ્યું ખર્ચ એની નોંધ. હિસાબોમાં આ નોંધ ઉપરાંત
આવક જાવકનો તેમજ ઉપજ ખર્ચનો તફાવત શોધવામાં આવે છે. આ તફાવત એટલે નફાના સ્વરૂપે અથવા ખોટ કે નુકસાનના સ્વરૂપે હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, એક બાબત નોંધવી કે જે તફાવત હશે તે કાં તો નફો હશે અથવા ખોટ હશે. આવકમાંથી જાવક બાદ કરતા અથવા ઉપજમાંથી ખર્ચ બાદ કરતા તફાવતને લાભ અથવા નફા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જાવકમાંથી આવક બાદ કરતા અથવા ખર્ચમાંથી ઉપજ બાદ કરતા તફાવતને ખોટ અથવા નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે એક વેપારી રૂપિયા 10,000 નો માલ ખરીદે અને વાહન ભાડાના 2,000 રૂપિયા ચૂકવે છે તો આ અને આ બધો જ માલ તે 15,000 રૂપિયામાં વેચે છે. અહીં તેને આવક કે ઉપજ કેટલી થઈ? 15,000 રૂપિયાની. જેની સામે જાવક કેટલી થઈ? 12,000 રૂપિયાની. 10,000 પ્લસ 2,000 તો તફાવતની રકમ કેટલી છે? 3,000 રૂપિયા. તો આ એ વેપારીનો લાભ છે અથવા નફા તરીકે આપણે એને ઓળખીશું. શું થયું અહીં? કે આવકમાંથી આપણે જાવક બાદ કરી છતાં તેને 3,000 રૂપિયા વધ્યા. હિસાબો રાખવાની આ પદ્ધતિ અથવા વ્યવસ્થાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. નામાના મૂળ તત્વો એટલે કે નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નામા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પુસ્તકમાં નામા પદ્ધતિના સ્થાને હિસાબી પદ્ધતિ એકાઉન્ટિંગ એવો ઉપયોગ કરેલો છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર વિષયોની જેમ હિસાબી પદ્ધતિ પણ સમાજમાં પોતાનું અલગ અસ્તિત્વ અને મહત્વ ધરાવે છે. તેની વિશેષ ઉપયોગીતા છે. હિસાબી પદ્ધતિના આગવા નિયમો અને સિદ્ધાંતો છે તેને કળા અને વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના યોગ્ય સંચાલન માટે વ્યવસાયી સંસ્થાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામગીરી બજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકાઉન્ટ વિષય તે ધોરણ 11 અને 12 કોમર્સમાં ખૂબ જ અગત્યનો અને મહત્વનો વિષય તરીકે ઓળખાય છે તે વિષય એટલે એકાઉન્ટ. એકાઉન્ટના વિષયની મદદથી તમે ખૂબ જ આગળ વધી શકો અને આ વિષય તમને આગળ ખૂબ જ કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માત્ર એકાઉન્ટ શું છે, તેની અંદર શું આવે, આ વિષયની માહિતી મેળવી. આવતા લેક્ચરની અંદર આપણે હિસાબી પદ્ધતિ શું છે, કઈ રીતે કામ કરે હિસાબી પદ્ધતિ, તેના પારિભાષિક શબ્દો ક્યાં ક્યાં છે, આ બધાનો વિગતવાર અભ્યાસ કરીશું.